રૂપાલાને માફ કરવાનો ઇન્કાર કર્યા બાદ પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યો છે, ત્યારે રાજપૂત સમાજના અગ્રણી રમજુભા જાડેજાએ કહ્યું કે સોશિયલ મીડિયામાં અમુક લોકો વ્યક્તિગત અભિપ્રાય આપીને પોસ્ટ કરે એ કોઈ સમગ્ર સમાજનો અભિપ્રાય ન હોય. જે ટિપ્પણી કરી છે તેને ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. તો ગઈકાલથી પાટીદાર સમાજ છે એ પુરુષોત્તમ રૂપાલાને બહાર આવ્યો છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો પાટીદારો અત્યારે પુરુષોત્તમ રૂપાલાજીની સાથે છે કે અમે પણ રૂપાલાજી સાથે છીએ, કે ક્ષત્રિય સમાજની વારંવાર માફી માગવા છતાં પણ ક્ષત્રિય સમાજ એમને માફ નથી કરતું. અને આ જ વિષય ઉપર આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા જાડેજા સાથે વાત કરીશું. બાબુ, ખાસ કરીને વાત કરીએ તો વિરોધ તો તમારો સમાજ કરી રહ્યો છે, પરંતુ આજથી હવે પાટીદારો પણ તેમની વ્યવહાર આવ્યા છે રૂપાલાજીની, શું કહેશો આપ? નમસ્કાર. એ કદાચ વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે અમુક લોકોનો, પણ અમે જાહેરમાં અને વ્યક્તિગત પણ કીધું છે. અને શ્રી પરસોત્તમભાઈ રૂપાલા મંત્રીશ્રીએ પણ અગાઉ ચોખવટ કરેલી છે કે આ હું કે જે કાંઈ મારાથી થયું હોય અથવા કરું એના માટે પક્ષ કે સમાજને આમાં જવાબદારી નથી, એમને પણ ચોખવટ કરી છે. એ પણ આ બધું સમજે છે. એટલે અમુક પાટીદાર આગેવાનોના મારા ઉપર પણ ફોન આવ્યા હતા, એટલે અમારે સ્પષ્ટ વાત થઈ છે કે આ કોઈ સમાજની વાત છે જ નહીં. જાહેરમાં પણ આપણે કીધું છે, એટલે પાટીદાર સમાજના આગેવાનોને મારી જાહેર અપીલ અને વિનંતી છે કે આ કોઈ સમાજની વાત નથી. એ રીતે આપણે આને જોઈએ. જે રીતે સમાજ એકબીજા સાથે સંકળાયેલા છે એમાં બિનજરૂરી કોઈ આપણે વાતાવરણ ન બગડે એ જોવાની જવાબદારી આપ સર્વેની અને આપણે બધાની છે. બાબુ, ખાસ કરીને ક્ષત્રિય સમાજે પણ પોસ્ટર રિલીઝ કર્યા હતા અને ગઈકાલથી હવે પાટીદાર સમાજે પણ પોસ્ટર રિલીઝ કર્યા છે, એ અંગે કોઈ પ્રતિક્રિયા આપી છે આપણે સમાજમાંથી? એના પોસ્ટર પોસ્ટર જે પટેલોએ ચાલુ કર્યા છે કે અમે પુરુષોત્તમ રૂપાલાની વહારે છે, તો આપણે કોઈ એવી પ્રતિક્રિયા આપી છે પટેલ સમાજને? હા, એની કોઈ પ્રતિક્રિયા નથી આપી. બાબુ, ખાસ કરીને જે સંમેલન થવાનું હતું હવે થશે કે આ સિચ્યુએશન એને મોકૂફ રાખવામાં આવશે? અમે આ સંમેલનની તારીખ જાહેર નથી જ કરેલી, અમારી મીટિંગ પછી જાહેર કરેલી, પણ હાલ પૂરતું એ સંમેલન મોકૂફ છે. બાબુ, મોકૂફ કરવાનું શું કારણ છે, એનું કોઈ મુખ્ય કારણ ખરું? નહીં, એવું કોઈ કારણ નથી, પણ અમારી જે સ્ટ્રેટેજી બનાવવાની બાકી છે, રણનીતિ બનાવવાની બાકી છે, એટલે આપણે આ સંમેલનની તારીખ નક્કી નથી કરી, એટલે હાલ પૂરતું તારીખ નથી જાહેર કરી. બહુ સ્ટ્રેટેજીમાં ખાસ કરીને ક્યારે મળવાના છો અને પહેલું પગલું શું છે કે જે પ્રમાણે ગઈકાલે જાહેરાત થઈ છે કે માત્ર હવે આંદોલન રાજકોટ પૂરતું નહીં રહે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં થશે? મોટાભાગના જિલ્લાઓમાં આ ચાલુ છે પ્રક્રિયા, આવેદનપત્ર, મિટિંગો, આ પ્રક્રિયા ચાલુ છે. એટલે એ પ્રક્રિયા ચાલુ છે, બીજા જિલ્લાઓમાં પણ ચાલુ છે, તાલુકા લેવલમાં પણ હવે થશે, એટલે એ પ્રક્રિયા બીજા જિલ્લાઓમાં પણ ચાલુ થઈ ગઈ છે. પાટીદારોની સંખ્યા ગુજરાતમાં વધુ છે ક્ષત્રિયો કરતાં, લાગે છે ઇલેક્શનમાં માઠા અસર આવશે આના? આમાં અત્યારે એ રીતે આપણે આ ઇસ્યુને નહીં જોઈએ કે બે સમાજ વચ્ચેની વાત અત્યારે અમે માનતા જ નથી, એટલે એ રીતે આ આપણે પ્રશ્નને નથી જોતા. અને સરકાર અને પક્ષને પણ અમે વિનંતી કરીએ છીએ, કોઈ એવું નથી કે અમે ઓલું કરીએ છીએ, એને વિનંતી કરીએ છીએ કે આ રીતે પ્રશ્નોને ન જોવે. દેશ હિત માટે, જાહેર જીવનની શુદ્ધિકરણ માટે એક વ્યક્તિને સમજાવવાની વાત છે, એ રીતે પ્રશ્નોને જોવે તો સંસ્કૃતિ ટકાવવાની અમારી લાગણી અને અમારી માંગણી અથવા તો અમારો રોષ છે. બાબુ, જે પ્રમાણે ગઈકાલે ભાજપના આગેવાનો ક્ષત્રિય સમાજ ભવન ખાતે આવ્યા હતા, સમાધાન ન થયું, તો હવે કોઈ બીજી મિટિંગ કરશો આપ કે તમારી જે માંગ છે એની ઉપર જ અડગ રહેવાનો છો હવે? ગઈકાલે કોઈ સમાધાનની મિટિંગ હતી જ નહીં. ક્ષત્રિય સમાજના આગેવાનો અમને મળવા માગતા હતા કે આ પ્રશ્નમાં શું શું થઈ શકે એવું જાણવા માગતા હતા, એના માટેની મિટિંગ હતી. હવે કોઈ પણ મિટિંગ આમાં થવાની નથી, કારણ કે અમારી માંગ સ્પષ્ટ છે, અમારી રજૂઆત સ્પષ્ટ છે, ટિકિટ રદ કરો પછી જ બીજી વાત, એટલે આમાં કોઈ હવે મિટિંગ થવાની નથી. તો ચોક્કસથી આ હતા ક્ષત્રિય સમાજના આગેવાન કહી રહ્યા છે કે ગઈકાલે જે મિટિંગ થઈ એ બાદ હવે કોઈ પણ મિટિંગ થવાની નથી. એક તરફ ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે પટેલ સમાજ પણ આજે ચિંતન બેઠક કરવાના છે. હવે જોવું એ રહ્યું કે પટેલ સમાજમાં આજે કયા પ્રકારનો નિર્ણય આવે છે.
કેમેરામેન નિલેશ મકવાણા સાથે મહીદીપસિંહ રાઠોડ. ગોંડલ શહેરના ઉદ્યોગનગર ખાતે